नमस्कार दोस्तों, आज आपणे धोरण 8 ना गुजराती विषयना पाठ नंबर 13 शुरुआत करिए ना अभ्यास अने स्वाध्याय नु संपूर्ण सॉल्यूशन जोईशु। तो शुरू करिए आपणे अभ्यास थी। प्रश्न नंबर 1, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प पसंद करी आपेला बॉक्समां दर्शाओ। पहेलो सवाल, शुरुआत करिए काव्यनुं स्वरूप क्यूँ छे? तो जवाब आवशे विकल्प ख, गजल। त्यार पछी जोईए बीजो सवाल, शुरुआत करिए काव्यमां कवि कहे छे के? तो जवाब आवशे विकल्प ख, आवती कालने उज्ज्वल बनावानी शुरुआत करिए। त्यार पछी त्रीजू, पोतानी जातने केवी करवानुं कवि कहे छे? तो जवाब आवशे विकल्प ग, बहारथी जेवी स्वच्छ सुंदर तेवी अंदरथी पण स्वच्छ अने सुंदर। त्यार पछी प्रश्न नंबर 2, नीचेना दरेक प्रश्नोनो उत्तर एक एक वाक्य में आपो। पहलो सवाल, कवि शुं महेकतुं करवानुं कहे छे? उत्तर, कवि आपणे ज्यां होईए त्यां बधुं महेकतुं करवानुं कहे छे। बीजो सवाल, कवि पोतानी जातने केवी करवानुं कहे छे? उत्तर, कवि बहारथी स्वच्छ अने सुंदर देखाती पोतानी जातने अंदरथी पण एवी ज स्वच्छ अने सुंदर करवानुं कहे छे। त्यार पछी जोईए त्रीजो सवाल, कवि शेने शेने रळियात करवानुं कहे छे? उत्तर, कवि घर नगर अने समग्र विश्वने रळियात करवानुं कहे छे। त्यार पछी जोईए स्वाध्याय, एमां प्रश्न नंबर 1, नीचेना प्रश्नोना उत्तर लखो। पहेलो सवाल, कवि आ काव्यमां शुं शुं करवानुं कहे छे? उत्तर, कवि आ काव्यमां आवनारी तमाम खुशीओनी वात करवानुं अने हिम्मतथी दुःखोनो सामनो करवानुं कहे छे। अंतःकरणने गुणोथी स्वच्छ अने सुंदर बनावानुं कहे छे। जे परिस्थितिमां होईए तेने अनुकूल थई जाय त्यां सुवास फैलावानुं कहे छे। घर नगर अने समग्र विश्वने पण रळियामણું બનાવવાનું કહે છે। જીવનમાં જે કંઈ મળે તેને સવાયું કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે। ત્યાર પછી જોઈએ બીજો સવાલ, કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે? ઉત્તર, કવિ નીચે જણાવેલી વાતની શરૂઆત કરવાનું કહે છે। પહેલું, જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ અને બીજું, દુઃખોથી હારી જવાને બદલે દુઃખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીએ। ત્રીજું, બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્યને ખીલવવાની શરૂઆત કરીએ। ચોથું, પરિસ્થિતિમાં જે પણ હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરીએ। પાંચમું, જીવનમાં જે કાંઈ મળ્યું છે તેને સવાયું કરીને એની સોગાદ આપીને આવનારી પેઢીને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ। ત્રીજો સવાલ, દુઃખો વિશે કવિ શું કહે છે? ઉત્તર, કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો તેનાથી આપણે શું કામ હારી જવું, આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત કરવાની શરૂઆત કરીએ। ચોથું, કવિ આવનારી કાલને શું આપવા માંગે છે? ઉત્તર, કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાદ આપવા માંગે છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેની પંક્તિઓ સમજાવો। પહેલી પંક્તિ આપેલી છે, હર વખત શું? તો જોઈએ આ પંક્તિનો અર્થ, જીવનમાં અનેકવાર દુઃખો આવે છે તો શું દર વખતે દુઃખોથી પરેશાન થઈ જવું? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાઈએ। એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે દુઃખોથી હારવું નથી, હિંમતથી એનો સામનો કરીને દુઃખોને જ પરાજિત કરીએ। ત્યાર પછી જોઈએ બીજી કાવ્ય પંક્તિ, તો જોઈએ એનો અર્થ, માણસ ભલેને એના શારીરિક રૂપ રંગ અને દેખાવથી સુંદર લાગતો હોય પણ તેને શારીરિક સૌંદર્યની જેમ પોતાના અંતઃકરણને પણ ગુણોરૂપી સૌંદર્યથી સુંદર બનાવવાની વાત કરે છે। એનાથી માણસ આંતર બાહ્ય બંને રીતે સ્વચ્છ અને સુંદર દેખાશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો। પહેલું, રળિયાત, રળિયાત એટલે સુંદર, જોઈએ તેનું વાક્ય, પ્રકૃતિનું સૌંદર્ય સૃષ્ટિને રળિયાત બનાવે છે। બીજું છે સોગાત, સોગાત એટલે ભેટ, વાક્ય, પ્રિયાને એના જન્મદિવસ ઉપર ઘણી સોગાત મળી। ત્રીજું છે માત, માત એટલે હારેલું, જોઈએ વાક્ય, વ્યસનોને માત કરીએ તો જ જીવન સુધરી જાય। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો। તો જુઓ, સુંદર, સૌથી, સવાયું, સોગાત, શરૂઆત અને સ્વચ્છ જેવા શબ્દો આપ્યા છે, તેને આપણે આ પ્રમાણે ગોઠવી શકીએ, શરૂઆત, સવાયું, સુંદર, સોગાત, સૌ અને સ્વચ્છ। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5,
કાવ્યમાં આવતા વાત શરૂઆત જેવા પ્રાસવાળા શબ્દોની યાદી બનાવો. તો જો માત, જાત, રળિયાત અને સોગાત. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6. નીચે એક પંક્તિ આપી છે તેને આધારે બીજી નવી પંક્તિની રચના કરો. તો જુઓ, રોજ સવારે ફરવા જઈએ, રોજ ઈશ્વરને પ્રાર્થના કરીએ, રોજ નિયમિત લેસન કરીએ, રોજ કસરત કરીએ. દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે પાઠ નંબર 14ના અભ્યાસ અને સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ગુજરાતી વિષયના બધા જ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને આપેલી છે અને ઉપર આઈ બટનમાં પણ મળી જશે. તો તમે તમારા મિત્રો, દોસ્તો, ભાઈબંધો વગેરેને પણ આ વિડીયો સોલ્યુશનની લિંક જરૂરથી શેર કરજો.